जय गिरनारी मित्रों, मित्रों तमारा आतरना होय ने आतरना एने तमारे 100 वर्ष सुधी तंदुरस्त राखवा होय ने तो तमे खास आ वीडियो जोजो। अने बीजू हा, जेने पित्तना हिसाबे हरसनी तकलीफ छे, पित्तना हिसाबे आ याद राखजो मारा शब्दो, पित्त प्रकोपना हिसाबे हरसनी तकलीफ थई गई छे तो एना माटे घरेलू अने बेस्टमां बेस्ट प्रयोग छे। बराबर, आ प्रयोग करी लीधो एटले तमने हरसनी तकलीफ नाबूद थई जशे, आ गेरंटी छे। અને બીજું કે તમારા આંતરડા છે એ એકદમ મજબૂત થઈ જશે અને એમાં જૂનો મળ જે કચરો છે એ બધો દૂર થઈ જશે। આવો એક અદ્ભુત પ્રયોગ છે, ખાસ વિડિયો અંત સુધી જોજો, મજા આવશે, તમને ઘણું બધું નવું જાણવા મળશે। શરૂઆત કરીએ મિત્રો। પહેલું કે હું તમને જે આ પ્રયોગ જણાવી રહ્યો છું ને, પહેલા એના થોડાક તમને લક્ષણ કહી દઉં કે પહેલું તો પિત્ત પ્રકૃતિ। બરાબર, પિત્ત પ્રકૃતિ કેવી હોય અને કોને હોય એ તમને કહી દઉં। એક તો એના પેટમાં એને બળતરા થતી હોય, બરાબર, એસિડિટી થતી હોય, પગના તળિયા છે એ બળતા હોય, ખૂબ આંખો ખૂબ બળતી હોય, બરાબર, આ બધા લક્ષણો છે ને પિત્ત પ્રકૃતિના છે મિત્રો। એટલે પિત્ત પ્રકૃતિને હિસાબે એને હરસ થયું હોય અને ગરમ ખોરાક વધારે ખાતો હોય, એ વ્યક્તિ ગરમ ખોરાક ખાય ને એટલે એને હરસની તકલીફ થાય પિત્ત પ્રકૃતિને હિસાબે। એક તો પિત્ત પ્રકૃતિ છે જેની, પ્લસ એને ગરમ ખોરાક ખાતો, બહારનો ખોરાક ખાતો, એટલે હરસની જ્યારે તકલીફ થાય ત્યારે આ જ પ્રયોગ તમારે ઉપયોગ કરવો પડે। બીજું કે આંતરડાની ગરમી, આંતરની ગરમી હોય ને તમને ખબર હોય તો ઘણા મોઢું આવી જતું હોય, મોઢે ચાંદીઓ પડતી હોય વારંવાર, તો સમજી લેવાનું તમારા આંતરડામાં ગરમી છે। એ ગરમીને શાંત કરવા માટે આ પ્રયોગ બેસ્ટમાં બેસ્ટ છે મિત્રો, આનાથી એક જબરદસ્ત પ્રયોગ નહીં હોય, તમે જોજો। બીજું કે વારંવાર મોઢામાં મેં કીધું ને ચાંદી પડતી હોય, પેટમાં બળતરા સતત રહેતી હોય, બરાબર, એ લોકો પણ આ પ્રયોગ કરી શકે, જરૂરથી કરી શકે। પછી નીંદર ઓછી આવતી હોય અને આંખો બળતી હોય, આ નીંદર ઓછી આવી, આંખો બળવી, ચાંદી પડી જવી, આ બધી પિત્ત પ્રકૃતિના લક્ષણો છે મિત્રો। બરાબર, એસિડિટી થવી, અને આ પિત્ત પ્રકૃતિ વાળાને જો અરસ થયા હોય તો જો, બાકી કફ વાળાને કે વાત વાળાને એને અરસ થયા હોય તો એનો પ્રયોગ નથી, આ તમે ચોખવટ હું પહેલા કરું છું। બરાબર, પિત્ત પ્રકૃતિ આવું જેને હોય ને એને જો અરસ થયા હોય તો એના ઉપર પણ અબુલ ઘા કરશે। અને બીજું કે જેને આંતરડામાં આવી તકલીફ હોય, ચાંદા વારંવાર પડતા હોય, આંતરની ગરમી ખૂબ હોય, એના માટે અને આંતરડાને મજબૂત બનાવવા હોય તો એના ઉપર પણ આ જોરદાર કામ કરશે। રેડી, એટલું તમને જરૂર સમજાઈ ગયું છે। હવે હું કેવી રીતે પ્રયોગ કરવો એમાં હું જાઉં છું। બરાબર, તો એમાં એક આપણી મુખ્યમાં મુખ્ય જો વસ્તુ હોય ને મિત્રો તો એ છે દહીં। બરાબર, આ પ્રયોગમાં લેવાની વસ્તુ છે, શું છે, દહીં, દહીં, દહીં કહીએ ને આપણે, પણ એમાં એક ખાસ ધ્યાન દહીંમાં એ રાખવાનું છે કે બજારનું દહીં લેવાનું નથી। પહેલું આ તમારે ઘરે મેળવવાનું છે, ખાટું ન થવું જોઈએ, દહીં કેવું રહેવું જોઈએ, મોડું, ખાટું દહીં આમાં આવશે નહીં, આ થોડાક નિયમ જાણી લો એટલે તમને મજા આવશે। બરાબર, અને બહારથી મતલબ બજારનું દહીં પણ આપણે લેવાનું નથી। આ બે શરત, દહીં કેટલું છે તો કે 200 થી 250 ગ્રામ, દહીં કેટલું, મોટા બે ચમચા, આપણે મોટા ચમચા હોય ને શાકમાં ઓલું હલાવવા મોટા, એવા 3 ચમચા, એટલે 200 ગ્રામ જેટલું થઈ જાય, અંદાજ છે અમારો। બરાબર, અને બીજી એક વસ્તુ જોશે એમાં નારિયેળનો ભૂકો, ખમણ, નારિયેળનું ખમણ આવે ને માર્કેટમાં મળી જશે અને ઘરે પણ બનાવી શકો જેવી તમારી ઈચ્છા, એ કેટલી, 3 ચમચી, એટલે કે 20 થી 30 ગ્રામ। આ બે વસ્તુને આપણે આ પ્રયોગમાં જરૂર પડશે, છે ને, સેલામ સેલો અને ઘરેલું પ્રયોગ આપું છું। બરાબર, હવે આનો પ્રયોગ કેવી રીતે કરવો એ હું તમને કહું, એ પહેલા ખાસ વિનંતી મિત્રો, વિડીયો પસંદ આવે, મહેનત પસંદ આવે તો એક લાઈક આપજો, જરૂરથી તમને કંઈક નવું હું દરરોજ લઈને આવું છું, દરરોજ નવું શીખવાડું છું, તો ખાસ તમે એક લાઈક આપજો, ચેનલમાં નવો હોય તો જોડાઈ જાઓ, આવા અદ્ભુત પ્રયોગો માટે જોડાઈ જાઓ, હજી તમને સાચું કહું છું। અને હા, આપણા એક મિત્ર છે એમ કે રાઠોડ, હું અહીંયા ફોટો મૂકું છું, જોઈજો, એમ કે રાઠોડ, એ સૌથી વધારે આપણી કોમેન્ટ પણ કરે છે આપણા વિડીયોમાં અને લાઈક આપે છે। બરાબર, હું અહીંયા દરરોજ એક એક વ્યક્તિનો ફોટો મૂકું છું, જે લોકો દરરોજ વધારે લાઈક કરે છે, દરરોજ સબસ્ક્રાઇબ કરે છે અને દરરોજ કોમેન્ટ કરે છે, એવા લોકોને હું સિલેક્ટ કરીને અહીંયા એક એક ફોટો મૂકું છું। બરાબર, એનો ખૂબ ખૂબ આભાર। હવે આગળ વધીએ આપણે, આપણે મિત્રો બે વસ્તુ લઈ ગઈ, દહીં પણ લઈ લીધું સવારે મોડું અને ભૂકોય મળી ગયો, હાલો નારિયેળનો, હવે આનો પ્રયોગ કેવી રીતે કરવો, 7 વાગે ઉઠો ને, એટલે 7 વાગે દાખલા તરીકે આ 3 ચમચા દહીં લઈ, એમાં નારિયેળનો 3 ચમચી નારિયેળનો ભૂકો નાખી અને હલાવી અને એક મૂકી દેવાનું સાઈડમાં, થોડુંક ઢાંકી દેવાનું, તીંડાવાળું કઈ હોય એવી રીતે ઢાંકી દેવાનું,
એક કલાક સુધી આ બંને વસ્તુને ભેળવી, દહીં અને ભૂકાને ભેળવીને એક કલાક હલાવીને એક કલાક મૂકી દેવાનું છે. રેડી? એક કલાક પછી મતલબ 7 વાગે તમે બનાવ્યું, અથવા 6 વાગે બનાવ્યું હોય તો 7 વાગે લેવાનું, 7 વાગે બનાવ્યું તો 8 વાગે લેવાનું. રેડી? હવે 8 વાગે એનો પ્રયોગ ચાલુ કરવાનો છે. 8 વાગે તમારે એને ધીમે ધીમે ચમચી ચમચી ખાવાનું. એક ચમચી ખાય થોડુંક મજા આવે, આમ આમ એક જ બધું રૂગન પી ન જતા, પછી પાછી બીજી ચમચી, ધીરે ધીરે ત્રીજી ચમચી, આવી રીતે તમારે દહીં પી જવાનું છે. બરાબર? એ દહીં પી જાય પછી તમારે એક કલાક સુધી કંઈ ખાવા પીવાનું નથી. આ ખાસ નિયમ છે, એક કલાક સુધી. અને હા, એક કલાક સુધી ખાવા પીવાનું નથી, ચા પાણી એ પીવાનું નથી, પાણી બાણી કંઈ પીવાનું નથી. આ એટલું કરીને એક કલાક પછી, 9 વાગ્યા પછી તમારે જે કરવું એ છૂટ. પણ એક કલાક સુધી કોઈ પ્રકારનું કંઈ કરવાનું નથી. આ એટલું ખાસ યાદ રાખવાનું છે. બહારનું ગરમ વસ્તુ આ જેથી પ્રયોગ ચાલુ કરો તેથી બહારનું ગરમ વસ્તુ બધી બંધ, બહારની બધી વસ્તુ બંધ, મેંદો બંધ, બરાબર, ચા કોફી બંધ. ચા કોફી મતલબ સવારમાં બંધ, પછી બપોરે તમે લઈ શકો, તમે પીતા હોય તો. બરાબર? અને 22 દિવસ પ્રયોગ કરવાનો છે. કેટલા દિવસ? 22 દિવસ પ્રયોગ કરશો એટલે હરસની જેને તકલીફ છે ને, પિત્તને હિસાબે હરસ, હજી શબ્દ બોલું છું, પિત્તને હિસાબે હરસ છે એ પૂરું યા સમજી લેજો. બીજું કે આંતરડામાં જેને ગરમી છે, આંતરડા જેને મજબૂત કરવા છે, એને દર મહિને આ 3 વખત ખાલી કરવાનું. આંતરડામાં જેને ગરમી હોય, આંતરડામાં ચાંદી પડી જતી હોય, આંતરડા નીચે મોઢામાં ગરમી આવતી હોય, આ લોકોએ દર મહિને આ પ્રયોગ કેટલી વાર? 3 વાર. સવારે દહીં ખાવાનો જે પ્રયોગ છે ને, કેટલી વાર કરવાનો? 3 વાર. એટલે તમારા આંતરડા 100 વર્ષ સુધી તંદુરસ્ત રહે, આપણી ગેરંટી છે. બરાબર? ખૂબ ઊંડાણથી, ખૂબ નોલેજેબલ અને સેલામ સેલો મેં તમને પ્રયોગ આપ્યો. આનાથી સેલો એક પ્રયોગ ન હોય મિત્રો, અને રિઝલ્ટ તમે એકવાર અનુભવ લેજો પછી કહેજો મને. પણ નિયમ સાથે, હો, મેં કીધું ને બહારનું દહીં નથી લેવાનું, ઘરે જ મેળવવાનું છે, ખાટું ન હોવું જોઈએ. નિયમ સાથે બધું બનાવજો તો તમને રિઝલ્ટ મળશે, નહીતર પછી નિયમ વિરુદ્ધમાં અને પરેથી નહીં રાખો. આ પ્રયોગ ચાલુ હોય ને બહારનું તમે પંજાબી ખાતા હોય, તમને કોઈ દિવસ રિઝલ્ટ ન મળે. એટલે નિયમ સાથે તમારે આ પ્રયોગ કરવાનો છે, આટલું યાદ રાખજો. અને નિયમ સાથે જો તમે પ્રયોગ કરશો એટલે તમને 100% ને 200% રિઝલ્ટ મળશે. બરાબર? આ આપણું વચન છે મિત્રો તમને. એટલે ખાસ તમને વિડીયો જરૂર પસંદ આવ્યો હોય, પસંદ વિડીયો આવ્યો હોય તો કોઈ આયુર્વેદના રસિક માણસને મોકલજો. બરાબર? જેથી કરીને આપણા આયુર્વેદનો પ્રચાર થાય. અમે પણ ખૂબ મહેનત કરીએ છીએ આયુર્વેદ, અને દિન લોકોમાં ખૂબ આયુર્વેદની જાગૃતિ આવે ને. તમે અમારી સાથે જોડાઓ, સબસ્ક્રાઇબ કરો, લોકોને જોડો વધારે, જેથી કરીને આપણા આયુર્વેદનો વિકાસ થાય. મિત્રો, જય જવાન, જય કિસાન, જય આયુર્વેદ.